गुड मॉर्निंग फ्रेंड्स, आज ना अगले लेक्चर में हम सब राजेश स्वागत है। धोरण 9 गणित के अंदर अपने प्रथम प्रकरण जे छे ने शुरुआत करेली छे। એની અંદર આપણે પહેલા બે સ્વાધ્યાય જે છે કે આપણે કમ્પ્લીટ કર્યા હતા, પૂરા કર્યા હતા। આજે હવે જે નવો મુદ્દો શીખવાનો છે એ વાસ્તવિક સંખ્યાઓ અને તેનું દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે અહીંયા સમજવાનું છે। દશાંશ અભિવ્યક્તિનો જે કોન્સેપ્ટ છે મેં છેલ્લા લેક્ચરમાં થોડો ઘણો તમને સમજાવ્યો છે, આજે આપણે એને ડિટેલમાં સમજશું। અને સ્વાધ્યાય 1.3 જે છે એના શરૂઆતના દાખલાઓ છે એ પણ આજે આપણે શરૂઆત કરીશું। હવે દશાંશ અભિવ્યક્તિ જ્યારે શબ્દ આવે ત્યારે તમને બધાને ક્લિયર હોવું જોઈએ કે જ્યારે આપણે સંખ્યાને પોઈન્ટમાં દર્શાવીએ ત્યારે એ દશાંશ અભિવ્યક્તિ કહેવાય। એક સિમ્પલ એક્ઝામ્પલ છે, મેં તમને કીધું કે 1/2 એક તૃતીયાંશ છે, તમે જ્યારે પોઈન્ટમાં કન્વર્ટ કરો એટલે કેટલા લખા છે 0.5। તો આ 0.5 જે છે એ એક તૃતીયાંશ જે સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ કહેવાય, એને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવ્યું કહેવાય છે। તો એ દશાંશ અભિવ્યક્તિ જે છે એનો મતલબ શું થશે કે પોઈન્ટ પછી સંખ્યાઓ જે આવે છે એ કેટલી નિશ્ચિત આવે છે, અનંત આવે છે, એની અંદર પાછા બે પાર્ટ પડે છે। તો એ બધી બાબત જે છે અહીંયા ચર્ચા કરવાની છે। એક સિમ્પલ વસ્તુ પહેલા આપણે સમજી લઈએ કે જ્યારે કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિની વાત હોય મુખ્યત્વે બે પ્રકારના ભાગ પડતા હોય છે, એક છે શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજી આવે છે અનંત દશાંશ અભિવ્યક્તિ। તમને ટેક્સ્ટ બુક ની અંદર એનો મુદ્દો જે છે પેજ નંબર 9 ઉપર આપેલું છે કે શાંત દશાંશ અભિવ્યક્તિ ક્યારે આવશે કે જ્યારે તમે કોઈ પણ સંખ્યા જે આપી હોય પૂર્ણાંકમાં એને તમે દશાંશમાં કન્વર્ટ કરો તો ભાગાકાર કરતા શેષ એમાં કેવી આવશે, શૂન્ય આવશે। એક્ઝામ્પલ થી આપણે સમજીએ, હમણાં જે 1/3 એક્ઝામ્પલ લીધું છે, 1/2 છે અને તમે દશાંશ સ્વરૂપે ફેરવશો એટલે 0.5 પણ આવે કઈ રીતે, તો 1 ભાગાકાર 2 સાથે કરવા થાય। તો ભાગાકાર કરો તો ભાગ તો ન ચાલે એટલે 0 પછી પોઈન્ટ અહીં લખવા પડે શૂન્ય। હવે ભાગ ચાલશે 2 × 5 = 10। તો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જે છે એ શાંત ક્યારે આવે કે જ્યારે તમે જે અપૂર્ણાંક સંખ્યા છે એનો ભાગાકાર કરશો ત્યારે શેષ કેટલી મળે, શૂન્ય મળે। અને જો શેષ શૂન્ય મળશે તો એવી જે દશાંશ અભિવ્યક્તિ હશે એને આપણે કેવી કહેશું, શાંત દશાંશ અભિવ્યક્તિ। શેષ શૂન્ય આવે છે કે નહીં, તમે ભાગાકાર કરો તો પહેલા 0 મુકાશે 3 × 9 ફરી પાછા 1 × 0 કારણ કે પોઈન્ટ ઓલરેડી મૂકેલો છે 3 ફરી પાછા 0। તો આ રીતે તમે જુઓ 3 3 3 3 3 ક્યાં સુધી આવ્યા છે, અનંત સુધી આવશે। એનો મતલબ એવો થાય કે આ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાશે, અનંત આવૃત। હવે આવૃત આવે છે એનો મતલબ એવો થશે કે કોઈ નિશ્ચિત સંખ્યા પોઈન્ટ પછીની કોઈ નિશ્ચિત સંખ્યા 1 કરતા વધારે પણ હોઈ શકે, અનંત સુધી રિપીટ થાય। આ જે એક્ઝામ્પલ છે એમાં તમે જુઓ 0.333 અનંત સુધી આવે છે। તો આવું જ્યારે થાય ત્યારે તમારે યાદ રાખવાનું છે આવી સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકીએ 0.312। આગળનો દાખલો પણ આપણે સમજવાનો છે કે આ મુદ્દો ખાસ યાદ રાખો, 0.312 જેનો મતલબ શું થાય કે ઉપર જે તમે નિશાની કરો છો અથવા આની લાઈન કરો છો સંખ્યા ઉપર ઈ સંખ્યા અનંત સુધી રિપીટ થાય છે, અને એટલા માટે આપણે કયો શબ્દ લખીએ છીએ ઉપર 12 નિશાન એટલે કે આડી લાઈન કરીએ છીએ, વંચાઈશું 0.312। આ જ સંખ્યા જો આ રીતે આપી હોય ફોર એક્ઝામ્પલ તો આનો મતલબ એવો થશે 0 પછી પોઈન્ટ પછી 2 આવે છે પછી જે 3 આવે છે ક્યાં સુધી છે, અનંત સુધી। પણ જો હું બંને સંખ્યા ઉપર આ રીતે આમ કરી નાખીશું તો એનો મતલબ એવો થશે કે બંને સંખ્યા 23 23 23 23 ક્યાં સુધી આવશે, અનંત સુધી। તો આવી જે દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી કહેવાય છે, અનંત આવૃત, ક્લિયર। અને આની અંદરનો હજી એક જે પ્રકાર આપણે સમજવાનો છે એ છે અનંત અનાવૃત, અનંત અને અનાવૃત। અને એનો એક્ઝામ્પલ તમને હું સમજાવવા માટે આપણે જનરલી જે મોટા ભાગે સમજતા હોય છે જે કિંમત આપણે ધ્યાનમાં લેતા હોય છે અને એ કિંમત છે ફોર એક્ઝામ્પલ 1 પાઈની કિંમત આપણે જે 22/7 હોય છે પાઈની કિંમત કહીએ છીએ। પાયના કોન્સેપ્ટ માટે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે જે મોટા ભાગે બધાને એક કહેવાય ને કે કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, ગેરસમજ હોય છે, પાયની કિંમત જે છે એ 22/7 નથી
પણ આપણે આપણી ગણતરી અને આપણું કેલ્ક્યુલેશન છે ને સરળ કરવા માટે થઈને પાઈ ની કિંમત ને બરાબર લઈએ છે, એટલે એને ઇક્વલન્ટ છે, એની નજીક છે એમ કહી શકાય, એક્ઝેક્ટલી છે એવું આપણે કહી શકાય નહીં. એટલે પાઈ ની કિંમત જરૂરી આપણે આ રીતે લેતા હોઈએ છીએ 22 ના છેદમાં 7. પણ એક વસ્તુ યાદ રાખવાનું છે કે ઇક્વલન્ટ કહેવાય કે બરાબર નથી, ઇક્વલ નથી, પણ શું છે, ઇક્વલન્ટ છે, ને નજીક છે, કિંમતની નજીક છે, એક્ઝેક્ટ 22 ના છેદમાં 7 નથી. ટેક્સ્ટબુક માં આપણે જનરલી આપેલું હોય છે, શું કામ, કારણ કે કેલ્ક્યુલેશન આપણે સરળ કરી શકીએ. હવે જો તમે 22 નો ભાગાકાર 7 ની સાથે કરશો તો અહીંયા તમે ભાગાકાર કરતા 7 3 ને 21 લેલા 1 વધ્યા 0, 3 વધ્યા 0, 2 વધ્યા 0, 6 વધ્યા, 6 વધ્યા. આ જે ભાગાકાર છે એ તમે છેક સુધી કરતા જશો તો અનંત સુધી આવશે, અને એની અંદર કોઈ નિશ્ચિત સંખ્યા નહીં આવે. નિશ્ચિત એટલે શું, અહીંયા તમે જોઈ શકો પેલા 1 આવ્યા, 4 આવ્યા, 2 આવ્યા, 8 આવ્યા. ટેક્સ્ટ બુક ની અંદર તમે જોશો પેજ નંબર 9 ઉપર જ તમને ભાગાકાર જે છે એ ઓલમોસ્ટ આપેલો છે. પેજ નંબર 9 ઉપર નહીં પણ પેજ નંબર 11 ઉપર, પેજ નંબર 11 ઉપર મેં તમને આની સ્પષ્ટતા પણ કરેલી છે કે ભાઈ પાઈ ની કિંમત જે છે 3.1415 આપણે આગળ જતા છીએ એ રીતે ભાગાકાર કરતા છીએ, તો આ રીતે અનંત સુધી તમારો ભાગાકાર લેવાનો રહેશે. અનંત લગી ભાગાકાર તમારો આવશે, એટલે પાઈ ની કિંમત જે છે ત્યાં તમને 3.1415 92 65 રીતે અનંત સુધી આપેલી છે. તો આ વસ્તુ જે છે એ તમારા માટે કહેવાય છે અનંત અનાવૃત, અનંત અને અનાવૃત, એટલે આ બાબત પણ તમારે ખાસ યાદ રાખવાની છે. આ ટેક્સ્ટ ની અંદર જે ઉદાહરણ તમને આપેલું છે 1 ના છેદમાં 7 નું છે, મેં જે છે 22 ના છેદમાં 7 નું એક્ઝામ્પલ લીધું છે, તો આ વસ્તુ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે પછીનો જે મુદ્દો જે છે આપણે સમજવાનો છે એ સ્વાધ્યાય 1.3 ની અંદરનો પહેલો પ્રશ્ન કે જેમાં તમારે દશાંશ અભિવ્યક્તિનું સ્વરૂપ લખવાનું છે અને પ્રકાર પણ લખવાનો છે, એની આપણે શરૂઆત કરીશું. એની અંદરનો જે પહેલો પ્રશ્ન છે 36 ના છેદમાં 100 સ્વાધ્યાય 1.3, આ પ્રશ્ન તમે આમ નામ સોલ્વ કરી શકો વગર ભાગાકાર કરી શકીએ, કારણ કે પોઈન્ટ છેદમાં 100 આપ્યા છે એટલે પોઈન્ટ પછી કેટલા અંક આવશે, તો કે 2 અંક આવશે. અને આ તમારા માટે દશાંશ અભિવ્યક્તિ એની લખીએ તો આને તમે કઈ રીતે લખી શકો 0.36, અને તેથી આ દશાંશ અભિવ્યક્તિ છે કેવી ગણાશે, તો કે 7 છે. હવે તમે જો અહીંયા ઘણા ભાગાકાર ન આવડતો એવો તકલીફ પડે, તો એકવાર પોઈન્ટ નું કર્યું 2 0 મૂકી શકાય, 2 0 ન મૂકી શકાય, તમારે ફરી પાછો અહીંયા 0 મૂકવું પડે, પછી અહીંયા પછી 1 0 મૂકી શકો. હવે તમે ભાગાકાર ચલાવો તો 11 9 ને કેટલા 9 1 વધ્યા. હવે ફરી પાછા આપણે શું કરવાનું છે, 1 પોઈન્ટ મૂકે છે તો 0 મૂકી શકાય. હવે ભાગ હવે નથી ચાલતા, તો હવે શું કરવાનું, ફરી પાછા આપણે શું કરશું, 0 100 11 9 ને 9 1. આ જ વસ્તુ ક્યાં સુધી છે સુધી રિપીટ થયા કરશે, એનો મતલબ શું થશે કે આ સંખ્યા જે છે દશાંશ અભિવ્યક્તિ છે કેવી આવશે, અનંત આવૃત. અને આમાં તમે જોશો તો 0.09009 અનંત સુધી આવશે, એટલે તમે અહીં લખી શકો તેથી
एक ना छेद में 11 बराबर हूँ थाई 0.09 अनंत सुधी ने देखे एक ना छेद में 11 इक्वल टू 0.09 लेके पॉइंट अच्छी बनने संख्या अनंत सुधी रिपीट कर से अने एनो प्रकार जे छे के थशे तो के अनंत आवो अनंत आवृत दशांश अभिव्यक्ति એની પછીની આપણે વાત કરીએ છે પ્રશ્ન નંબર 3 કે જેની અંદર તમને આપ્યું છે મિશ્ર સંખ્યા છે 4.1 અશ્વમાંશ બીજો પ્રશ્ન તો આને પહેલા આપણે મિશ્રમાં જેટલી માં પૂર્ણાંક સંખ્યાનો ગણવાનું કરીએ તો 4 8 4 ને 32 ને 1 કેટલા થઈ જશે 33 33 નો ભાગાકાર કોની સાથે કરવાનો છે 8 ની સાથે આ ભાગ કોની વડે ચાર છે એટલે 4 વડે પહેલા 4 છે 832 એક પોઈન્ટ આવું ઉપવાનો કારણ કે ભાગનો ચાલે 8 એકા 8 બી આઈ વાળો પોઈન્ટ છે એટલે 8 ગુણ્યા 16 4 શૂન્ય 8 પંચાને 40 જો શેષ તમારી શૂન્ય આવી જતી હોય તો તમને કઈ દશાંશ અભિવ્યક્તિ કેટ થશે તો કે 7 દશાંશ અભિવ્યક્તિ થશે તેથી અહીં તમે લખી શકો 4.1 અશ્વમાંશ ને આપણે કોઈ કઈ લખી શકાય 4.125 ને તેથી સાન દશાંશ અભિવ્યક્તિ આ રીતે ત્રણ પ્રશ્નો તમને સોલ્વ કરાવેલા છે બાકીના પ્રશ્નો છે તમારે બીજા ત્રણ આ જ રીતે સિમ્પલ ભાગાકાર કરીને સોલ્વ કરવાના છે બહુ સરળ અને બહુ સિમ્પલ દાખલાઓ છે જે તમારે જાતે આ રીતે પ્રશ્ન સોલ્વ કરવાનો છે હું તમને અહીંયા જે છે પ્રશ્ન નંબર મુખ્ય બીજો છે એના અંદરના ટોટલ તમે જુઓ તો તમને 5 સંખ્યાઓ આપી છે કે 5 સંખ્યાઓ છે મારા પહેલા બે પ્રશ્નો સોલ્વ કરાવેલા છે કે જેથી તમે દશાંશ અભિવ્યક્તિ કેવી આવે છે તેની પ્રક્રિયા જે છે ગુણાકારવાળી પણ તમે આસાનીથી સમજી શકો અને પછી આપણે મુખ્ય બીજા પ્રશ્નની અંદર જશું તો સૌ પ્રથમ આપણે મુખ્ય બીજા પહેલો પ્રશ્ન છે બે સપ્તમાંશ વાળો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન આ રીતનો છે કે જો તમે જાણો છો કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.1427 તમને કીધેલું છે આ પેલા નંબર 2 માં 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.1427 તો શું ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2 સપ્તમાંશ 3 સપ્તમાંશ 4 સપ્તમાંશ 5 સપ્તમાંશ અને 6 સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ શું મેળવશે અને તેનું અનુમાન કરી શકશો જો હા તો કઈ રીતે તમારે ગોતવાનું છે અને સૂચનામાં કેવું છે 1 સપ્તમાંશનું મૂલ્ય મેળવતી વખતે મળતો શેષનો અવલોકન કરો એટલે કે આમાં તમારે શેષ શું આવે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે સૂચનામાં આપી છે પણ આપણે એને ધ્યાનમાં રાખવાની નથી કરવાનું છે શું પહેલો પ્રશ્ન જે આપણે જે છે એને શું કરવાનું છે 2/7 એની દશાંશ અભિવ્યક્તિ જે છે આપણે મેળવવાની છે 2 નો ભાગાકાર 7 વડે કરીએ તો આપણે લાવી શકો પણ આપણે એમ નહીં કે આપણે આનો ઉપયોગ કરશું એક સપ્તમાંશની કિંમત તમને આપી છે 0.1427 એને ધ્યાનમાં લઈ આપણે 2 સપ્તમાંશની કિંમત મેળવશું કઈ રીતે તો આ લખવાનું છે આ રીતે 2 સપ્તમાંશ છે એની સાથે ગુણાકારમાં તો અહીંયા અંશમાં જે છે ગુણાકારમાં 2 ની સાથે 1 તો હોવાના છે તમે આ રીતે છૂટા પાડી શકો એટલે કે આને તમે લખો તો આમ લખી શકાય 1 સપ્તમાંશ એને ગુણ્યા 2 એક સપ્તમાંશ ની કિંમત જે છે એ આ રીતે આપણે લેવાની છે 0.1427 12 એનો ગુણાકાર 2 ની સાથે
આ ગુણાકાર કરના કોઈ તમારા માટે બે સપ્તમાંશની શું બની જશે દશાંશ અભિવ્યક્તિ 7 × 14 અહીંયા મને પડી 1 5 × 10 = 11 ફરી પાછી વધી પડી 1 8 × 16 = 17 વધી પડી 1 2 × 4 = 5 14 × 28 તો આપણી દશાંશ અભિવ્યક્તિ કેટલી આવશે તો કે 28 57 14 ડબલ થઈ જશે બરોબર કારણ કે બે વડે નો ગુણાકાર આપણે કરીએ છીએ એટલા માટે તો આ જે છે એ બે સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ બનશે આ જ રીતે આપણે ત્રણ સપ્તમાંશની પણ ગણતરી કરીએ છીએ તો એને તમે લખશો તો કઈ રીતે લખી શકાય 3 × 1 / 7 3 × 1 / 1 3 × 0.1428 57 12 અહીંયા પણ ગુણાકાર જ કરવાનો છે 7 × 3 = 21 અહીંયા વધી પડી 2 5 × 3 = 15 વધી પડી 1 8 × 3 = 24 25 વધી પડી 2 3 × 6 = 7 4 × 12 વધી પડી 3 × 6 = 7 0 સાથે ગુણો એટલે એની થશે તો અહીંયા જવાબ આવશે 72 75 71 12 આ 3 સાથે ગુણાકાર કરતા આપણો જવાબ અહીંયા કેટલો આવશે આ જ વસ્તુ તમારે 4 સપ્તમાંશ 5 સપ્તમાંશ 6 સપ્તમાંશ સેમ પ્રોસેસ તમારે સોલ્વ કરવાની છે સમજીને યાદ રાખજો દશાંશ અભિવ્યક્તિના મુદ્દાને ગોખણપટ્ટી કરવાથી આનો કોઈ મતલબ નહીં રહે હવે આ જ દાખલાને આગળ લઈ જતા એટલે કે આની જેવા દાખલાઓને આગળ લઈ જતા તમારે પોઈન્ટ બીજો મુખ્ય પ્રશ્ન છે એનો તમને પહેલો પ્રશ્ન એ કરાવડાવું છું કે જે તમારા માટે ખૂબ અગત્યનો છે પી પૂર્ણાંક હોય અને ક્યુ સમય શૂન્ય દર્શન પૂર્ણાંક હોય તે પી છે ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો તમારે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવાની છે મુખ્ય દાખલા નંબર 3 એનો પહેલો પ્રશ્ન લીધો છે 0.62 તો આમાં તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે પોઈન્ટ પછીની કઈ કેટલી સંખ્યા રિપીટ થાય છે તો એક જ સંખ્યા પોઈન્ટ પછીની એક જ સંખ્યા અનંત સુધી રિપીટ થાય છે જો એક સંખ્યા હોય તો 10 વડે ગુણવાનું બે સંખ્યા હોય તો 100 વડે ત્રણ સંખ્યા હોય તો 1000 વડે રિપીટ થતી સંખ્યા ગણવાની છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપી છે એને આપણે ધ્યાનમાં લેશું નહીં પોઈન્ટ પછીની કેટલી સંખ્યાઓ 1 2 કે 3 એક સંખ્યા અનંત સુધી રિપીટ થાય તો 10 બે સંખ્યા અનંત સુધી રિપીટ થાય તો 100 અને ત્રણ સંખ્યા અનંત સુધી રિપીટ થાય તો 1000 બીજા પ્રશ્નમાં તમે જુઓ તો મેં એમ છે 0.4712 તો ન્યાયને પોઈન્ટ પછીની એક જ સંખ્યા રિપીટ થાય છે એ કઈ છે 7 એટલે 10 વડે ગુણાકાર ત્રીજો દાખલો છે પોઈન્ટ પછીની ત્રણ સંખ્યાઓ રિપીટ થાય છે તો ન્યાય તમારે ગુણાકાર કોને યાદ કરવાનો થાય 1000 ની સાથે તો કઈ રીતે ગણવાનો છે પેલા પ્રશ્ન થી લે સૌ પ્રથમ આ રીતે લખવાનું છે ભાગ કે x = 0.6666 12 છે મતલબ થાય ક્યાં સુધી હોય અનંત સુધી તો હવે આને ગુણાકારની સાથે ગુણવાના છે એક સંખ્યા છે એટલે 10 સાથે તો આ લખવાનું x = 0.666 અનંત સુધી 10 વડે ગુણતા તો 10 સાથે તમે ગુણશો તો અહીંયા કેટલા થઈ જાય તો કે 10x પોઈન્ટ જે છે એક એક સ્ટેપ ક્યાં આવી જશે તો કે આપણે જે આપણી સાઈડ આપણે જે તમારી સાઈડ છે તમે વિચારો તમારી સાઈડ કઈ ગણાશે આપણે તમે આ રીતે બેસો બોર્ડની સાઈડ જોઈ તમે બેસો તો કઈ સાઈડ ગણાશે તો કે જમણી સાઈડ તરફ એક સ્ટેપ વયો જશે એટલે કેટલા થઈ જશે 6.666 અનંત સુધી 10 વડે ગુણાકાર કરતા 10 વડે શા માટે ગુણ્યા કારણ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક જ સંખ્યા છે ગુણાકાર કર્યા પછી જે સંખ્યા થાય છે તમારે શું કરવાની છે બાદ કરવાની છે તો આ સંખ્યા જે છે આમાંથી બાદ કરો તો અહીં કેટલા રહેશે તો 9x 0.666 બંને સાઈડ છે એ માઇનસ થઈ જશે એટલે ખાલી કેટલા રહેશે 6x = 6/9 અને તમારે કેન્સલ કરવું હોય તો 2/3 તો આ તમે એને પી છે ક્યુ સ્વરૂપે દર્શાવ્યું બહુ સિમ્પલ સાદો પ્રશ્ન હતો એટલા માટે મેં અહીંયા જલ્દી સોલ્વ કરી માંગ્યો છે આ જ વસ્તુ તમે ધ્યાનમાં રાખતા હું બીજો પ્રશ્ન એ તમને સોલ્વ કરાવો તો 0.4712
સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું આવશે કે તમારે જે સંખ્યા છે એ બરાબર x ધારવાનું છે તો લખવાનું ધારો કે x બરાબર 0.47777 અનંત સુધી પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક જ સંખ્યા રિપીટ થાય છે એટલે ગુણાકાર પણ યાદ કરવાનો રહેશે 10 ની સાથે તો આ લખવાનું x બરાબર 0.4777 10 વડે ગુણતા 10 વડે ગુણશો એટલે કેટલા થઈ જશે અહીં 10x એક પોઈન્ટ જે છે આ સાઈડ આવશે જમણી સાઈડ આવશે તો 4.7777 અનંત સુધી જે થાય છે આપણે x બરાબર એ આઈ ની બાદ કરવાનું 0.4777 અનંત સુધી તો આમાં બાદ બાદમાં ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તો કેટલા રહેશે 9x કરીશું ત્યાં સુધી.